समाचारमां वात करी अमदावाद शहेरनी तो अमदावाद शहेरनो नारायणपुरा विस्तार फरी एक वार विवादमां आव्यो छे। महत्वपूर्ण कही शकाय के नारायणपुर विस्तारनी अंदर रोड कपात अंगे जे विरोध छे ते हाल करवामां आवी रह्यो छे। त्यारे त्यांना जे रहेवासीओ छे स्थानिको छे तेमना द्वारा हाथमां बेनरो लईने जे देखाव छे ते करवामां आव्या छे। महत्वपूर्ण कही शकाय के एएमसी दबाण शाखा अने स्थानिको वच्चे बोलाचालीनी जे घटना छे ते बनवा पामी हती। त्यारे महत्वपूर्ण कही शकाय के विकासना बहाने करे निर्माण तेवा अनेक पर्यावरण धंधा रोजगार नो विनाश करवामां आवी रह्यो छे तेवा जे बेनरो छे ते लईने हाल जे आ जे विरोध छे ते करवामां आवी रह्यो छे। त्यारे कोर्पोरेटरो सामे स्थાનિકોમાં હાલ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે બિલ્ડરોનો ફાયદો કરાવવા માટે રોડ કપાતનો જે આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા હાલ કોર્પોરેશન ઉપર કરવામાં આવી રહ્યો છે। ત્યારે 20 ફૂટની કપાતથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું સ્થાનિકોનું કહેવું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રોડ કપાતને લઈને નારાયણપુરા વિસ્તાર ફરી એકવાર હાલ વિવાદમાં આવ્યો છે। અમદાવાદનો આ નારાયણપુરા વિસ્તાર છે જે ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યો છે। અગાઉ જે ડમ્પિંગ સાઇટ છે તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો હતો, સ્થાનિક લોકો જે છે તે વિરોધ કરી રહ્યા હતા। ત્યારે અત્યારે હાલ જે રીતે રોડ કપાતનો જે કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને સ્થાનિકો જે છે તેનો વિરોધ કરી રહ્યા છે, સાથે જ અત્યારે સૂત્રોચ્ચાર સાથે જે પોસ્ટર લઈને જે પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને સાથે જ જે કોર્પોરેટર છે તેના પણ નારા લગાવી રહ્યા છે। કારણ કે આ જે સ્થાનિકો છે તેમને જે દુકાનો છે ધંધા રોજગાર પણ પડી ભાંગશે તે પણ કટિંગમાં જશે અને સાથે જે લોકો અહીંયા સ્થાનિક રહીશો છે તેમને પણ આનાથી જે મોટું નુકસાન થશે તેઓ કહી રહ્યા છે। સાથે જે વૃક્ષો છે તેને પણ કપાતમાં જશે અને તેને લઈને અત્યારે આપણે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણે તેઓ અત્યારે પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા છે। ખાસ આપનો વિરોધ છે તેને સેને લઈને આપ વિરોધ કરી રહ્યા છો, આ સૂત્રોચ્ચાર કરી રહ્યા છો, પોસ્ટર લઈને ઉભા છો? અમારો ખાસ વિરોધ એ છે કે અમે જે હયાત અમારો જે નાનપુરા ગામથી નાનપુરા ક્રોસિંગ સુધીનો જે રોડ છે એ હયાતમાં અત્યારે હાલ 80 ફૂટ પહોળાયા હતા, 80 ફૂટ પહોળાઈવાળા રોડને 100 ફૂટ પહોળાઈવાળો કરવાની શી જરૂર છે? જ્યારે પણ એ રોડ 100 ફૂટ પહોળાઈવાળો કરવામાં આવશે તો અમે અમારી સ્વેચ્છાએ અમારા મકાનો તોડી નાખીશું। અમે હાલમાં આ જે રોડ પહોળો કરવા માટે કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટનો વિચાર કરવામાં નથી આવતો, ફક્ત ને ફક્ત આ જે કોર્પોરેટરો જે છે અને માજી મેયર ગૌતમભાઈ છે એમના પર્સનલ હિતને લઈને આ રોડ પહોળો કરવામાં આવ્યો છે અને આ લોકોની કોઈ ચોક્કસ બિલ્ડરો સાથે સાંઠગાંઠ હોય તો જ આ વસ્તુ કરવામાં આવે અને આટલી ઉતાવળ કરવામાં આવે। જે રીતે ઉતાવળ સાથે અત્યારે હાલ તો કામગીરી કરવાની તેઓ શરૂઆત કરી દીધી છે, કયા કયા કોર્પોરેટર છે જેને આપણે રજૂઆત કરી છે ને આપની શું માંગ છે? કોર્પોરેટરમાં ડેપ્યુટી આપણે મેયર જૂના હતા અમારા ગૌતમભાઈ દર્શનભાઈને રજૂઆત કરી, પણ કૌશિકભાઈ પટેલને જયેશભાઈને વાત કરી પણ કોઈ પ્રોપર જવાબને મળ્યો નથી આજ સુધીમાં, અને અમે શું કરીશું આગળ અમારું રણનીતિ અમારી નક્કી જ છે, અમે છેક સુધી લડત આપીશું, જેટલું શક્ય બનશે એટલું અમે રોકવાનો ટ્રાય કરીશું। બિલકુલથી રોકવાનો પ્રયત્ન કરશો આપ પણ? ખાસ કેટલી દુકાનો જે છે જે રીતે આપ કહી રહ્યા છો કે દુકાનો પણ કપાતમાં આવશે, ધંધા રોજગારને સીધી રીતે અસર પડશે, સાથે જે ઘર છે અહીંયા સ્થાનિક લોકો રહી રહ્યા છે તેના પણ કપાશે, કેટલા ઘરો છે, કેટલા વૃક્ષો છે કે જે આ કપાતનો સમાવેશ થશે? આ રોડ ઉપર 100 થી 125 જેટલા ટેનામેન્ટ મકાનો છે, 80 થી 90 દુકાનો છે કે જે દુકાનો લગભગ 10-15 ફૂટ ઊંડી છે અને 10 ફૂટ કપાઈ જાય તો 5 ફૂટ જ રહે એવી છે। ધંધા રોજગાર ઉપર હમણાં જ હાલ કોરોનાની અસરમાંથી બહાર આવીને જે વેપારીઓ બેઠા થયા છે એ લોકોને બેરોજગાર થઈ જશે અને બહુ જ ખરાબ પરિસ્થિતિ આવી જશે, એ સ્થાનિક કોર્પોરેટરો કોઈ વિચારતા જ નથી। આ રોડ ઉપર 300 જેટલા વૃક્ષોનું છંદન થઈ જશે, એમાં બી એ લોકોને ઇન્ટરેસ્ટ છે। નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે વૃક્ષો વાવો, જ્યારે અમારા કોર્પોરેટરો એવું કહે છે કે વૃક્ષો કાપો। આ એક જોવાની વસ્તુ છે કે મોદી સાહેબનું બી આ લોકો સાંભળવા માંગતા નથી। બિલકુલથી ખાસ તેમના દ્વારા જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમના દ્વારા પણ જે કામગીરી છે તેના અંગે જે સૂચનાઓ આપી દેવામાં આવી છે, કામગીરી થઈ રહી છે। આ રોડ પણ ખૂબ આ જૂનો વિસ્તાર છે કે જ્યાં અહીંથી પસાર થઈ રહ્યો છે, તેવામાં હવે નારણપુરા ગામથી લઈને ક્રોસિંગ સુધી કાપવાની જે વાત છે તે સામે આવી રહી છે। ખાસ શું લાગી રહ્યું છે, કોની અંદર મિલીભગત હોઈ શકે જેના કારણે આ ત્વરિત કામ થઈ રહ્યું છે? અમે 50 વર્ષથી અહીંયા દુકાન ધરાવીએ છીએ, બરાબર, આજ સુધી આ રોડ ઉપર એવો ટ્રાફિક કંઈ છે નહીં। એ ટ્રાફિકનો સમસ્યા હોય તો એ
એ અંગે આ રોડ પોરો કરતા હોય તો કોઈ એનો કોઈ મિનિંગ છે નહીં. આ જ રોડ આગળ 50 ફૂટનો થાય છે, એ 50 ફૂટનો રોડ છે અને આ 80 ફૂટનો છે. તો મને એ ક્વેશ્ચન છે કે મને જવાબ આપો કે આ 80 ફૂટનો 100 ફૂટ કરવો છે, તમારે 50 ફૂટના રોડને કશું ટચ કરવું નથી, ત્યાંનો પોરો કરવો નથી. પહેલાં તો એ હાથમાં લો, તમારો કોઈ એજન્ડા હોય કે ભાઈ લાઇનમાં આપણે કંઈ બીજી ફેસિલિટી આપણે ચાલુ કરવી હોય તો બાકી પહેલાં એ કરો, પછીથી આ કરો તો અમને કોઈ વાંધો નથી. અને આજ સુધી 50 વર્ષથી આ રોડ ઉપર કોઈ ટ્રાફિક જામ થતો નથી. અહીંયા તંબુ બાંધીને રોડ ઉપર રહેવું હોય ને તોય કોઈને નડે એવું નથી. એ પ્રમાણેનું છે. જો રોડ કપાતની વાત છે, પરંતુ સામે કોઈ વળતર કે કોઈ આપવાની વાત કરી શકે કે ના? કશું જ કોઈ જાતની ચર્ચા નહીં. નોટિસ આપી આટલા દિવસ છે, તમને તમારી વ્યવસ્થા કરી લેજો, નહીં તો આવીને પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બિલકુલ. તે ખાસ ઘણા સમયથી એટલે કે 3-4 દિવસથી આ તજવીજ હાથ ધરાઈ રહી છે, તેને લઈને સ્થાનિકોમાં પણ ખાસ રોષ છે. આપની માંગ શું છે અને સાથે જ કયા પ્રકારનું અહીંયા કામગીરી થવી જોઈએ જેથી કરીને જે તંત્રની કામ છે તે પણ થઈ શકે અને સાથે જ સ્થાનિકો જે છે તેને પણ કોઈ નુકસાન ન પહોંચે? સ્થાનિકોને નુકસાન કપાત ના કરે તો સ્થાનિકોને નુકસાન થાય જ નહીં. અને રોડ એટલો સાંકડો છે જ નહીં, રોડ જામ થતો નથી, ટ્રાફિક નથી, જરૂરિયાત જ નથી. મોડેલ રોડને બદલે મોડેલ તમે આરોગ્ય કેન્દ્ર બનાવો, મોડેલ સ્કૂલો બનાવો. અહીંયા અમારા રોડ કાપીને તમારે મોડેલ રોડ બનાવો છો, તમારે કંઈ ખર્ચો કશું કરવું નથી. કોઈનું મકાન જાય એની શું વેદના હોય છે એ તમે ત્યાં છો નહીં ને એટલે તમને ખબર નથી પડતી. અને આપણા મેયર સાહેબ બહુ ભોળા છે, ક્યાં ભોળા બનવાનો પ્રયત્ન કરે છે કે સ્થાનિકોને એમના પોતાના લાભ માટે, કોઈ પણ વ્યક્તિ પોતાના લાભ માટે જ વાત કરે, પણ તમે કોના લાભ માટે વાત કરો છો એ જણાવો ને, એ કેમ નથી બોલતા? પોતાનો લાભ બરોબર, પણ કોઈનું નુકસાન તો ના થવું જોઈએ ને. એની નુકસાન એટલે કોઈનો ધંધા રોજગાર જેના ડિપેન્ડ હોય એના ઉપર, એ લોકોની શું દશા થશે? એના ઘર આખું ફેમિલી એ થઈ જશે. બિલકુલથી ધંધાદારીઓ અને સાથે જ સ્થાનિકને સીધી જ રીતે અહીંયા અસર થશે. આપ શું કહેશો? કારણ કે જે રીતે હવે નિર્ણય કર્યો છે કે આ રોડ છે તેને 80 ફૂટથી લઈને 100 ફૂટ કરવાનો, શું લાગી રહ્યું છે ખાસ? કારણ કે સ્થાનિકો છે તેના ઘર પણ આની અંદર કપાતમાં જશે, મોટું નુકસાન પણ થઈ શકે, સાથે જે વૃક્ષો છે તે પણ કપાતમાં જશે. સૌપ્રથમ તો નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધી 80 ફૂટનો જ રોડ છે, એને આ લોકો 100 ફૂટનો કરવા માગે છે. હવે કોમર્શિયલ હબ ગણી શકીએ સીજી રોડ, એ અત્યારે હયાત 80 ફૂટ છે, એને 100 ફૂટ નથી કરતા. અને અમારો નારણપુરાનો રેસિડેન્શિયલ એરિયા છે, અહીંયા ટ્રાફિકની સમસ્યા નથી, તેમ છતાં એમને 100 ફૂટ કરવો છે? નિઃસ્વાર્થ અમારા 4 સિટિંગ કોર્પોરેટરો અને માજી પૂર્વ મેયર ગૌતમભાઈ શાહનો બિલ્ડરો સાથેની સાંઠગાંઠ છે. અત્યારે ચાલુ 80 ફૂટના રોડમાં 2.8ની FSI મળે, એ 100 ફૂટ થાય તો એવરેજ 4ની FSI મળે, તો આ એરિયાની અંદર 18-20 માળના માળો બાંધી શકાય અને બિલ્ડર લોબીને ફાયદો થઈ શકાય. એટલે એમની મિલી ભગત છે. બીજું, આ એરિયા એવરેજ 50 વર્ષનો થયો, આ ઊભા રોડ પર એવરેજ 200-250 વારના પ્લોટો છે. અત્યારે 10 ફૂટ કપાત આપે પછી અમારે આ પ્લોટો રીડેવલપમેન્ટમાં જાય તો બીજી 15 ફૂટ જગ્યા છોડવાની, તો અમારા 200-250 વારના પ્લોટમાં અમારે તો 1 રૂમ રસોડા જેવા જ ઘર રહે, તો અમે તો ઘર વિહોણા થઈએ. અમારે તો રાજકારણીઓની ભલામણ લઈ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેવા જવું પડે. બીજું, પર્યાવરણની વાત કરું તો આ ઊભા રોડ ઉપર અંદાજે કોર્પોરેશને વાયેલા 150-150 ઝાડ છે અને દરેકના ઘરોમાં વાયેલા બીજા 200-250 વા, એટલે અંદાજે 350 વર્ષની ઉંમરના ઝાડો જે છે એનું નિકંદન કરવાનું. વડાપ્રધાન અને ગૃહમંત્રીશ્રી કહે છે કે વૃક્ષો વાવો, અને અમારા કોર્પોરેટર અને બિલ્ડર લોબી આ વૃક્ષોનું નિકંદન અને પર્યાવરણની પથ્થર ફાડવા બેઠા છે. બિલકુલથી. તો આપણે સીધી જ રીતે સ્થાનિકોનો જે રોષ છે તે દેખાઈ રહ્યો છે અને તેવામાં તેમની સાથે પણ વાત કરી કે તેમની માંગ શું છે અને આખરે તેઓ કહી રહ્યા છે કે આના માટે તેઓ જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી લડશે, પરંતુ આજે કામગીરી થઈ રહી છે તે ખોટી રીતે થઈ રહી છે અને 2-3 જે બિલ્ડરો છે તેને ફાયદો કરવા માટે જે સ્થાનિક કોર્પોરેટર છે, કોર્પોરેશન છે તે પણ આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે અને તેના જ કારણે અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. જો આગામી સમયમાં તેમના દ્વારા આજે રોડ કપાતની કામગીરી કરવામાં આવશે તો વિવિધ રીતે તેનો વિરોધ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન ગજરાજસિંહ સોલંકી સાથે કમલ પરમાર, અમદાવાદ.
તો દર્શક મિત્રો, જે રીતે આપે હાલ જે દ્રશ્યો જોયા તે રીતે વાત કરીએ તો હાલ અમદાવાદની અંદર નારાયણપુરા વિસ્તારના લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ કહી શકાય કે રોડ કપાત અંગે નારાયણપુરાના જે લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે કોર્પોરેટરો અને બિલ્ડરોની મિલીભગત હોવાનો, સાંઠગાંઠ હોવાનો જે આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગોંડલ શહેરના મોવિયા રોડ પર નોનવેજની હોટલ નજીક ધૂળેટીના દિવસે અજાણ્યા